નમસ્કાર મિત્રો હું ભટલ્પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે પાસ્કલનો જે ત્રિકોણ છે એના કેટલાક ખાસ ગુણધર્મો જે છે એની સમજ મેળવવાના છે ગણિતની અંદર પાસ્કલના ત્રિકોણનું ખૂબ જ મહત્ત્વ છે અહીંયા આગળ સૌથી પહેલાં પાસ્કલનો ત્રિકોણ શું છે એ સમજી લઈએ મિત્રો અહીંયા આગળ મેં રો ઝીરો છે હવે હું અહીં રો એક ઉમેરીશ એટલે પાસ્કલના ત્રિકોણની પહેલી રો છે પછી અહીંયા આ સ્લાઇડરને ખસેડીશ તો રો ટુ થશે આ રો ટુ જે છે એ એક અને એક છે હવે આગળ વધીએ રો થ્રી તો આ આ આ એ એક અહીંનો એમનો એમ છે આ એક એમનો એમ છે આ એક અહીં એમનો એમ છે આ એક અહીં એમનો એમ છે આ બે ક્યાંથી આવ્યા તો આ એક અને આ એક આ બંનેનો સરવાળો કરીએ તો અહીંયા બે મળશે આ પાસ્કલના ત્રિકોણની ત્રીજી રો છે એટલે તો ત્રણ રો વાળો ત્રિકોણ છે ચાલો આગળ વધીએ હવે આગળ શું આવશે જુઓ આ એક એમનો એમ મેં કલર પણ અલગ વાપર્યા છે એટલે તમને વધુ ખબર પડશે એક ને બે અહીં ત્રણ થશે બે ને એક ત્રણ થશે અને એક એમનો એમ આ પહેલી બીજી ત્રીજી ચોથી એમ ચાર રોવારો પાકલનો ત્રિકોણ છે એમ આગળ પાંચ છ અને સાત રોવારો મેં અહીં પાસ્કલનો ત્રિકોણ લીધો છે તમે આગળ જાતે આવી રો બનાવી શકો છો ચાલો હું તમને એક રેન્ડમલી કોઈ એક રોનો અભ્યાસ કરાવી દઉં આ માની લો કે રો બનાવી છે તો આ એક એમનો એમ એક ને ચાર પાંચ ચાર ને છ દસ છ ને ચાર દસ ચાર ને એક પાંચ અને એક એમનો એમ એમ આગળ પણ તમે અહીંયા સાતમી રો છે એમ આગળ આઠમી નવમી દસમી એમ આગળ સુધી રો બનાવી શકો છો તમને જરૂર હોય એ પ્રમાણેની હવે આ પાસ્કલનો જે ત્રિકોણ છે એના કેટલાક ખાસ ગુણધર્મો છે અને આના તમને ઘણા લખાણ મળશે અને એટલા બધા ગુણધર્મો છે કે તમને એમ થશે કે આ અદ્ભુત ત્રિકોણ છે તો એના કેટલાક જે પ્રચલિત ગુણધર્મો છે અથવા તો એ આપણે સમજ મેળવવાના છે અથવા તો જોવાના છે આ સૌથી પહેલો અહીં સ્લાઇડ મી લખ્યું છે જુઓ હવે હું સ્લાઇડ મી આ એજ્યુકેશનલ રિસોર્સ તમે જાતે પણ ઉપયોગ કરી શકો છો મારી એજ્યુકેશનલ સાઇટ ભટઅલ્પેશ ડોટ કોમ પર જઈને ઓનલાઈન મેથ્સ લેબમાં આવા તમે બસ્સો એજ્યુકેશનલ રિસોર્સ જે છે એનો તમે જાતે ઉપયોગ કરી શકો છો હવે સ્લાઇડ મી લખ્યું છે એટલે હું સ્લાઇડ કરું છું આ સ્લાઇડરને પહેલું તો પહેલો ગુણધર્મ છે પાસ્કલના ત્રિકોણનો સમિતિ સિમેટ્રી છે સિમેટ્રિકલ છે એટલે કે વચ્ચેથી આ પાસકલના ત્રિકોણના બે આ બાજુ અને આ બાજુ અડધા અઢાર ભાગ કરવામાં આવે તો તમે જોઈ શકો છો સિમેટ્રિકલ છે પાસ્કલનો ત્રિકોણ આ બાજુ એક એક આ બાજુ એક એક અહીં બે પછી આ બાજુ એક એક પછી અહીંયા આગળ વચ્ચેથી ભાગ પડે તો ત્રણ એક આ બાજુ ત્રણ એક આમ એટલે વચ્ચે અરીસો મૂકી દીધો હોય એવું લાગે એટલે પાસકલનો ત્રિકોણ જે છે મિત્રો સિમેટ્રિકલ છે એવું કહી શકાય આ એક એનો ગુણધર્મ છે આવા ઘણા બધા ગુણધર્મો છે હું તમને ચાલો બીજો જોઈએ સ્લાઇડ મી તો અહીં આગળ તમે જુઓ ઘાત કરો તો મિત્રો કેટલા આવશે એક અગિયારની એક ઘાત કરો તો આ બે સંખ્યા થશે પછી જીરો ઘાત એક ઘાતની હવે અગિયારની હું બે ઘાત કરી દઉં તો અગિયાર અગિયાર કેટલા થશે એકસો ને એકવીસ થશે અગિયારનો ઘન કરી દઉં તો તેર એકત્રીસ એટલે કે એક હજાર ત્રણસો ને એકત્રીસ થશે અગિયારની ચાર ઘાત કરું તો હવે તમે જવાબ જોઈ શકો છો ચૌદ હજાર છસો એકતાલીસ હવે અહીં આગળ અગિયારની પાંચ ઘાત કેવી રીતે છે એ સમજવા જેવું છે મિત્રો અગિયારની પાંચ ઘાત કરીએ ને તો આ જવાબ આવે છે હવે જુઓ કેવી રીતે એકમ એક જ છે એટલે એકનો એક આ પાંચ છે એટલે પાંચના પાંચ દસ છે અહીંયા આગળ તો બે અંકો છે એટલે મારે એક જ અંક લેવો પડે એટલે આ દસમાંથી એકમનો અંક અહીં શૂન્ય અને આગળનો એક દશક જે છે એક એ આગળ વધી પડશે એટલે કે 10 ને એક અને ફરી વધી આગળ પડશે 5 ને એક છ અને આ એક એમનો એમ આમ આપણને જવાબ મળશે એક લાખ એકસઠ એકાવન ચલો હવે અગિયારનો છ ઘાત છે એનો અભ્યાસ કરીએ તમે આગળ આવી રીતે વધતા જ જઈ શકો છો વધતા જ જઈ શકો છો છ ઘાત સાત ઘાત આઠ હવે અહીંયા આગળ અગિયારનો છ ઘાત છે તો એકમનો એક છે એટલે એકનો એક છ એમના એમ પંદર છે તો પંદરના પાંચ આગળનો એક વધી પડશે એટલે એકવીસ થશે એકવીસનો એક વધી પડશે બે પંદર ને બે સત્તર સત્તરનો સાત વધી પડશે એક છ ને એક સાત અને આ એક એમનો એમ સત્તર લાખ ઇકોતેર હજાર પાંચસો ને એકસઠ છે ને અદભુત ગુણધર્મ તો મિત્રો હવે આગળ પાસ્કલનો ગુણધર્મ જોઈએ આગળ આ પાસ્કલના ત્રિકોણમાં શું રહસ્ય છુપાયેલું છે ઘણા બધા છે હું તમને આજે એમાંથી કેટલાક બતાવવાનો છું હા હવે બે ની જીરો ઘાત કરો તો મિત્રો એક થશે હવે બેની એક ઘાત કરો તો કેટલા થાય બે થાય તો આ બેનો સરવાળો કરો એક ને એક બે તો બેની એક ઘાત થશે બેનો વર્ગ કરીએ તો ચાર થાય મિત્રો આનો સરવાળો કરવા આ ત્રણેય અંકોનો એક વત્તા બે વત્તા એક તો ચાર થશે એટલે બેનો વર્ગ બેનો ત્રણ કરો બેની ત્રણ ઘાત કરો એટલે કે બેનો ઘન કરો તો કેટલા મળશે આઠ આનો સરવાળો કરીએ એક વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા એક તો આઠ થશે આમ બેની ચાર ઘાત બેની પાંચ ઘાત અને બેની છ ઘાત મળે છે હજી આગળ જોઈએ પાસકાલના ત્રિકોણનો ગુણધર્મ શું છે વર્ગ સંખ્યાઓ પણ એની અંદર રહેલી છે એક વત્તા ત્રણ કરું તો ચાર થાય અહીં આગળ બે નો વર્ગ કરું તો આ બે ના સરવાળા જેટલો થાય અહીંયા ત્રણનો વર્ગ કરું તો ત્રણ તારીખ નવ થાય એટલે કે આ બેનો સરવાળો કરવું આ બે અંકોનો ત્રણ વત્તા છ ચારનો વર્ગ કરું તો સોળ થાય મિત્રો તો છ ને દસ સોળ થાય પાંચનો વર્ગ કરું તો પચીસ થાય તો દસ ને પંદર પચીસ એમ તમે આગળ આ પાચકલા ત્રિકોણની રો વધારીને પણ આગળ પણ તમે ગુણધર્મ જોઈ શકો છો અથવા તપાસી શકો છો ચાલો હજી શું રહસ્ય છુપાયેલું છે આ પાચકલા ત્રિકોણમાં એ જોઈએ ત્રિકોણીય સંખ્યાઓ આવેલી છે હવે આ ત્રિકોણીય સંખ્યા એટલે કેવી જુઓ એક એટલે એક ટપકું છે પછી આગળ આ એકની અંદર બે બે ઉમેરીએ એટલે તો વધે છે કેટલા થાય છે ત્રણ થાય છે તો આ એકની અંદર બે તો 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 ત્રણ તમે આમ દોરો આ ત્રિકોણ બની જાય એટલે આને ત્રિકોણીય સંખ્યા કહેવામાં આવે છે ત્રણ ત્રણ છેડા એક એક છેડા પર એક હવે આગળની ત્રિકોણીય સંખ્યા કેવી રીતે બનશે જુઓ છ છ કેવી રીતે આવ્યા ત્રણ વત્તા ત્રણ છ તો આ ત્રણમાં કેટલા વધ્યા ત્રણ આ એકમાં બે વધ્યા પછી ત્રણમાં આ બે વધ્યા પછી ત્રણ વધ્યા પછી ચાર વધશે પછી વધશે એમ તમે આગળ આ ત્રિકોણ દોરીને સમજ મેળવી શકો છો વધે છે તો છ થાય છે તો આ છ ટપકાઓને આ રીતે ગોઠવું તો આ પણ એક ત્રિકોણીય સંખ્યા છે મિત્રો પછી આ છ ની અંદર કેટલા વધે છે ચાર તો દસ થાય છે તો આ દસ ને હવે આ ત્રિકોણીય સંખ્યા એટલે કેવું થશે જુઓ અહીંયા આગળ અહીંયા જેટલા ટપકા છે એની ઉપર એક ટપકું ઘટશે એની ઉપર એક ટપુ ઘટશે એની ઉપર એક ટપુ ઘટશે એટલે તમે આમ એક ત્રિકોણ બનાવી શકો છો એટલે અને ત્રિકોણીય સંખ્યા કહેવામાં આવે છે એવી જ રીતે અહીંયા આગળ પંદર છે તો પંદર એટલે પહેલાં પાંચ પછી એક ઘટાડું તો ચાર પછી એક ઘટાડું તો ત્રણ પછી એક ઘટાડું તો બે અને પછી એક ઘટાડું તો એક થશે એટલે અહીંયા પણ આમ ત્રિકોણ બને છે આમ પાસ્કલના ત્રિકોણની અંદર મેં તમને આ પાંચ ગુણધર્મો એના બતાવ્યા છે હજી તો ઘણા બધા ગુણધર્મો છે અને તમે આનો અભ્યાસ કરજો તમને ખૂબ મજા આવશે આશા રાખું છું તમને પાસ્કલના ત્રિકોણના ગુણધર્મો જોવામાં અથવા તો સમજવામાં ખૂબ મજા પડી હશે